હેલો દોસ્તો, આપ એ ગુસ્સેલ વિડીયો દેખો અને ઘણો પ્યાર આપો. એના સે ઇન્સ્પાયર થઈને અમે ગુસ્સેલ 2 વિડીયો ઘણી જલ્દી આપના સામને લાવી છે. ઘણા ફની મુમેન્ટ્સ, ઘણું મજેદાર વિડીયોઝ છે, એને જરૂર દેખજો. અને દોસ્તો, આજનો વિડીયો ઘણો ઇમોશનલ, ઘણો હાર્ટ ટચિંગ છે, જરૂર દેખજો. એન્ડ તક શેર કરજો, સબસ્ક્રાઈબ નથી કરું સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને કમેન્ટ્સ કરજો. શુક્રિયા દોસ્તો. સગીરા, શું જોઈ રહ્યા છો વિન્ડોમાં? મુસ્તફા, જેવા છે તાહિરબેનનો ઇન્તિકાલ થયો છે, એનો દીકરો અમર કેટલો ઉદાસ રહી છે. કેટલી મસ્તી કરતો હતો, કેટલી વાર તો મેં એ તાહિરાબેનને કમ્પ્લેન કરી હતી કે જરા બી સીધો નથી. પણ હવે એનો ફેસ તો જુઓ, કેટલો મુરઝાઈ ગયો છે, આંખો કેટલી ખાલી ખાલી છે. અકબરભાઈ તો ન્યૂ શાદી કરીને કોઈ જ ચલા ગયા, પણ આ બચ્ચાની ખરાબી થઈ રહી છે. હફીઝાબેન દિનભર કામ કરાવે છે. હિમસ છે, માં બાવાના જવા છે, બચ્ચાઓનું બચપન સુખાઈ જાય છે. એક વાત કહું મુસ્તફા, નઝદીમની વો વિડીયો સ્ટેપ મધર મેં દેખી હતી, મને ઘણું રોવું આવ્યું હતું. અને લાસ્ટમાં એ વિડીયોમાં એમ મેસેજ બી હતો કે એવા બચ્ચાઓ પ્યારના ભૂખા હોય છે, થોડો પ્યાર આપશો અને એના દિલથી જે દુઆ નીકળશે, નસલો તો કેનો ફાયદો પહોંચશે. મને એવું લાગી રહ્યું છે જેમ એ વિડીયોમાં નઝમુદ્દીન ભાઈ મને જ કહી રહ્યા હોય, પણ મારી હિંમત નથી થતી. કાલથી હફીઝાબેન ગુસ્સો ના કરે. અરે શાનો ગુસ્સો, બોલાવી લો, અચ્છું બચ્ચાનું દિલ બી લાગશે, યહાં પર અબ્બાસ સાથે ખેલશે. અમાર અમાર અમાર, યહાં દેખ, યહાં, હા હા, આવ અંદર આવ, આવો દીકરા, બેઠો. કેમ છો? જી આંટી, ખુદાનો શુકર. કેમ એટના ઉદાસ ઉદાસ રહો છો? કઈ નહીં આંટી, બસ. અને અમાર બહાર વિન્ડો સે આસમાનની તરફ દેખવા લાગા, એની આંખોમાં નમી હતી. જેમ કે સગીરાબેનીએ આ સવાલ કરીને અમારના દુઃખ ભરા દિલ પે હાથ મૂકી દીધો હોય, એના આંખો સે આંસુ અને દર્દ સાફ નજર આવી રહ્યું હતું. સગીરાબેનનું દિલ ભરાઈ આવ્યું અને એ અમારને ગલે સે લગાવી લીધો. અમારની હિંમત તૂટી ગઈ અને આંસુનો તૂફાન આંખો સે ગાલો પે આવી ગયો. કઈ દેર તક એ રોતા રહ્યા. લો બચ્ચા, પાણી પી લો. દીકરા, મોત હયાત ખુદાના હાથમાં છે, અને ખુદા તકલીફ બી પોતાના પ્યારા બંદાઓને આપે છે. કોઈ મોટો ખેર હશે. તમારું મન જીવાળે બી ઉદાસ થાય, મારા પાસે આવી જયા કરો. આંટી, મારા અમ્મીના જવાથી મારી જિંદગીની હર ખુશી ચાલી ગઈ છે. કઈ બી જગ્યા જાઉં છું, બજારમાં ટોયસ યા ચોકલેટની શોપ પે, મને અમ્મી ઘણા યાદ આવે છે. કપબોર્ડ ખોલું છું, એના કપડા દેખું છું, અમ્મી યાદ આવે છે. સગીરા બેનીએ અમારને ઘણા પ્યાર સે સમજાયો. અચ્છા ચલો, મને બતાવો તમારું ફેવરેટ ડિશ કોણ સી છે, મેં બનાવી લાવ. આંટી, મારી ફેવરેટ ડિશ ખમન છે. અમ્મીને ખબર હતી, એ હર 3-4 દિવસ બાદ મારા વાસ્તે બનાવતા. તમે બેઠો, મેં બનાવી લાવું છું. અબ્બાસનો ધ્યાન રાખજો, એના સાથે રમો, તમને અચ્છું લાગશે. અમાર અબ્બાસ સાથે ખેલવા લાગા. એની માસૂમ સ્માઈલ દેખીને અબ્બાસના ચહેરા પર ભી સ્માઈલ આવી ગઈ. લો બચ્ચા, તમારા પસંદીદા ખમન તૈયાર, જેવારે મન કરે યહાં આવી જયા કર. અમારના ચહેરા પે ઓર આંખોમાં ખમન દેખીને ખુશી આવી ગઈ. અમારીએ એક લુકમો લીધો અને મોંમાં રખો, અને સડનલી ઓની આંખો સે આંસુ તર તર બહેવા લાગા. અરે અમ્મા, શું થયું દીકરા? કેમ તમારા અમ્મી જેમ નથી બનો? આ તો સેમ અમ્મી વાળો ટેસ્ટ છે. એવું લાગી રહ્યું છે જેમ અમ્મીએ બનાવ્યું હોય. એવું લાગે છે કે અમ્મી જિંદા હોય, મગર એ તો ચાલા ગયા. આપના ખમનીએ અમ્મીની યાદ દિલાવી દીધી. સગીરાનું જેમ કે સીનું ફાટી ગયું. ઇતની માસૂમ ઉંમરમાં અને આ દર્દ એ અમ્મારને સીના સે લગાવી લીધું. આંટી, મેં આપને અમ્મી કહું, આપના માસે મારા અમ્મીની ખુશ્બુ આવે છે. અમારીએ ખમનને વાપસ પ્લેટમાં મૂકી દીધું. કભી કભી અમારી કોઈ ખાસ પસંદીદા ચીઝ કોઈ પર્સન સે જુડી હોય છે, અને વો પસંદીદા ચીઝ વો શખ્સની યાદ દિલાવે છે કે જે છોડીને ચાલા ગયા હોય છે, અને એ જ પસંદીદા ચીઝ તકલીફનો સબબ બની જાય છે. સગીરાબેનનો પ્યાર અમારના લીએ
એના જખમ પે મરહમનું કામ કરતો. અમ્માર હર એક બે દિવસમાં આ ઘરે આવી જાય અને અબ્બાસ સાથે ખેલે. એના ફેસ સે લાગતું કે આ ઘર ઓના લી ખુશી અને સુકૂનનું મસ્કન છે. સગીરાબેન પણ પૂરો ધ્યાન રાખતા એનું જાન અમ્માર પણ રહેતું. અમ્માર કેમ ઉદાસ ઉદાસ છે દીકરા? 4 મહિના સે મારા સ્કૂલની ફીસ નથી જમા થઈ. નયા અમ્મી નથી ભરતા. સ્કૂલ સે મને નિકાલ દેશે. શાયદ અમ્મી ભી એમ ચાહે છે. પણ મને પઢવું છે. મારા અમ્મીની ખ્વાહિશથી મેં ખૂબ પઢું અને મોટો આદમી બનું. મને મારી અમ્મીની ખ્વાહિશ પૂરી કરું છે. મુસ્તફા કઈ કરો ને મારા બચ્ચા વાસ્તે. અમ્માર કાલે તારા સ્કૂલની ફીસ ભરાઈ જશે. ફિકર ના કરો. કાલથી સ્કૂલ જાજો અને કોઈ બી કોપી સ્ટેશનરી જોઈએ રોયલ સ્ટેશનરી સે મારા નામ પે લઈ આવજો. ઓકે દીકરા? અરે વાહ આંટી, આપી મહેંદી લગાવી છે. મારા અમ્મીને ભી ઘણો શોખ થયો. એ પોતે ડિઝાઇન બનાવતા અને મારા હાથ પે ભી લગાવતા. પણ આપની મહેંદીનો રંગ અને ડિઝાઇન કેટલો પ્યારો છે. એકદમ HD ક્વોલિટીની. અને આપના નેલ્સ મહેંદી તો એકદમ અલગ છે. હા દીકરા, આ મહેંદીના કોન બિના મિલાવટ ખુશ્બુદાર અને પ્યોર હિનાની પત્તી સે બને છે, જે કુવેતમાં મારિયાબેન મીઠા બનાવે છે. એ એક્સપર્ટ છે. કુવેતમાં સગલા મોમિનાર બહેનો નેલ્સ અને હાથોની મહેંદીના કોન મારિયાબેન મીઠા સે ખરીદે છે. હમણાં મારા કઝિનની શાદીમાં કુવેત સે મારા અંતી લઈને આયા થા. મને ઇતની ફાઇન લાગી અને સગલાએ ઇતની તારીફ કરી કે મેં કુવેત સે કોઈ ભી આવા વાલા સાથે મંગવાઉં છું. વાવ, મારા અમ્મી જિંદા હોતે તો મેં ભી એને આ કોન આપતો, તાકી એના હાથ આપ જેમ ખૂબસૂરત લાગતા અને અમ્મી કેટલા ખુશ થતા. સગીરાબેન અને મુસ્તફાભાઈ અમ્મારનું ઘણું ધ્યાન રાખતા. અમ્માર પડવામાં કાફી હોશિયાર હતા. વખત ગુજરવા લાગો. મુસ્તફાએ જમાત લેવલ સે અને કમિટીના મદદ સે હાયર એજ્યુકેશન અને બેટર કેરિયર વાસ્તે અમ્મારને પુણે મોકલાવી દીધો, તાકે એના ઘરના માહોલ સે એ અફેક્ટેડ ના થાય. વખત ગુજરવા લાગો અને તકરીબન 25 સાલ ગુજરી ગયા. અમ્મી, અબ્બાના જવા બાદ આપે મારા એજ્યુકેશનમાં ઘણી તકલીફ ઉઠાવી છે. મારું MBA પૂરું થઈ ગયું. હવે મેં જોબ કરીશ. શું થયું દીકરા, એટલો ઉદાસ કેમ છે? અમ્મી, કઈ પે બી જોબ નથી. સગલી જગા ભટકી લીધું. મને સમજમાં નથી આવી રહ્યું. એટલી મહેનત કરી, મેરિટ કરું, સોચું કમાવા લાગી જઈશ તો આપની માલી હાલત સુધરી જશે, પણ જોબ કઈ નથી. હિંમત ના હારો બચ્ચા. ખુદા જો કરશે અચ્છું કરશે. તવક્કલ રાખો, ના ઉમેદી ના રાખો. શું ફરમાયું હમણાં આપના બાબા શફી કે? ના ઉમેદી ના રાખો, ખુદા પે તવક્કલ રાખો. દુઆ કરવા બધે ભી ઉમેદ ના પૂરી થાય તો ગુનાહોનો ઇસ્તિગફાર કરો. થઈ શકે છે કોઈ એવા ગુના હોય જેનાથી દુઆ મુસ્તેજાબ ના થતી હોય. નમાઝ દુઆ બરાબર પડો. અસ્તગફિરુલ્લાહની તસ્બી કરો. ખુદાને ખબર છે તમને કહાં લઈ જવું છે. એના પે ઉમેદ રાખશો તો રોજીનો દરવાજો ગુનાગુન બરકાત સાથે ખુલશે. અમ્મી, અમ્મી. હા બચ્ચા. અમ્મી, રોયલ એન્ટરપ્રાઇઝિસમાં મેનેજરની જોબ વાસ્તે વેકેન્સી નીકળી છે. મેં વહા અપ્લાય કરવા વાસ્તે બેંગ્લોર જાઉં છું. દુઆ કરજો. હા બેટા, જા. મેં દુઆ કરીશ. ખુદા તમને કામયાબ કરે. અબ્બાસ એ જોબ વાસ્તે બેંગ્લોર પહોંચ્યા. ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. અબ્બાસનું નામ લેવામાં આવ્યું. અબ્બાસ અંદર ગયા. અરે મુમનીનભાઈ, આ કંપની આપના મુમનીનભાઈ નીચે શું? અસલામ વાલેકુમ સર. વાલેકુમ અફઝલ સલામ. બેઠો. એ કંપનીના ઓનરએ અબ્બાસની સગલી ફાઇલ દેખી. તમારા પર્સન્ટેજ તો ઘણા ફાઇન છે, પણ ભાઈ આ જોબ કાફી રેસ્પોન્સિબિલિટીની છે. હમને ફ્રેશર નહીં, એક્સપિરિયન્સ હોલ્ડર જોઈએ, તાકી હર ડિસિઝનમાં એનો એક્સપિરિયન્સ કામ આવે. તો સોરી ભાઈ, અમે આ જોબ આપને નથી આપી શકતા. પણ સર, મેં મારી પૂરી સ્કિલ, પૂરી તાકાત અને ઈમાનદારી સે વર્ક કરીશ. મને જોબની ઘણી જરૂરત છે. મારા અબ્બાના ગુજરવાથી અમે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમથી ગુજરી રહ્યા છે. ભાઈ મેં સમજુ છું, પણ માફી ચાહું છું. આ જોબ
हमें कोई हाई एक्सपीरियंस वाला ने आपवू चाहे छे। आप उदास न थो, आपना सगला डॉक्यूमेंट्स की कॉपी मारा पासे छे, मैं राखू छू। एक वीक में आपनू कोई ना कोई जॉब नू मैं करावी देस, आ मारो प्रोमिस छे। अब्बास एकदम हताश थी गया। घनी उम्मीद थी, सगली उम्मीद तूटवा लगी। आँख बंद करी ने दुआ करी के ना उम्मीदी ना थाई। अचानक सगीरा बेन नो फोन आयो। ओह सॉरी सर, मारी अम्मी नो कॉल छे। हाँ अम्मी, मैं आपने थोड़ी देर बाद कॉल करूँ। हाँ मैं आपने बताऊँ छू। ओके माँ। एक मिनट, आ कॉल में जो प्रोफाइल पिक आवी थी, मैं ये जोई सकूँ छू? जी, ये मारी अम्मी नी पिक छे। अब्बास ये सगीरा नो पिक सामने करी दीदो। ओनर दी आंखों से टप टप आंसू गिरवा लगा। अब्बास सरप्राइज्ड। सर शू थयू? आप केम? आ तमारा अम्मी छे? जी। तमे अब्बास? ओनर पोताना चेयर से उभा थया अने अब्बास ने गले लगायो। हेलो मिली, इमीजिएटली इंदौर की 2 टिकट बुक करो बिजनेस क्लास में। अब्बास ने कई समझ में नोटू आवी रही। बेवे इंदौर पहुंचा। अरे बच्चा आवी गया, तमे जल्दी आवी गया। तमारी ट्रेन तो कल सवार नहीं हती। केम छे तबियत? जी अम्मी, अम्मी मारे साथे कोई आयु छे आपसे मिलवाने। सगीरा बेन ताज्जुब से दौड़ पे ये खूबसूरत नौजवान ने देखवा लगा। जी आओ आओ दिखरा अंदर आओ। पन ये दरवाजा पे उभा रहा अने एक टक सगीरा बेन ने देखी रहा था अने इनी आंखों से टप टप आंसू गिरी रहा। ये ओनर ये अंदर आवी ने सगीरा बेन नो चेहरो पोताना हाथ में ले लीधो अने अम्मार ये सगीरा बेन ने गले से लगावी लीधा। एना जज्बात इतना था के एना गला रुंधाई गया था अने मुंह से अल्फाज नोटा निकली रहा। हाँ अम्मी, अम्मार, आप मने क्यों रीते ओलखा? बच्चा तारी खुशबू हमना भी याद बदी मरा एहसास माचे। बेवे जन घनी देर तक रोता रहा। अब्बास हमना भी सरप्राइज के सू थी रही छे। अम्मी सर, मने हजी सुधी कई समझ में नथी आवी रही। आप मारा अम्मी ने अम्मी केम कही रहा छो? अने अम्मी आप सर ने केवी रीते ओळखो छो? पूरा रास्ता सर इतना गमगीन अने उदास था मने के हिम्मत ना थई पूछवानी, पन हवे सबर नथी थई रह्यो। सर नहीं अब्बास, मने भाई बोलो। अने अम्मारिये अब्बास ने सगलू बतायू। भाई मने माफ करजो, मने खबर भी नोटी के आप आवा हालात से गुजरी रहा छो अने आज मैं जो तरक्की ना अर्श पे छो, मने आ अर्श पे पहुंचावा वाला मने दर्द अने तकलीफ ने पोताना प्यार ना मरहम से सहलावा वाला फरिश्ता छे। भाई अब्बास मैं माफी चाहूँ छो, तमने में ये जॉब नथी आपी सकतो केम के ये पोस्ट पे एक्सपीरियंस होल्डर जो है, पन आज से तमे मारा कंपनी ना पार्टनर छो अने कंपनी ना रियल मालिक तो आ रहा मारी माँ जिन मैं सालों से ढूंढी रहो छो। अम्मार ये अब्बास ने सगली बातों बतावी। बेवे भाई गले लागी ने घना रोया। दोस्तों खैर ना छोटा छोटा अमल कोई बीजा ना लिए घनी मोटी चीज होई छे। हमारो थोड़ू सू जाए छे पन बीजा नी जिंदगी बनी जाए छे, ख्वाब पूरा थई जाए छे अने फिर आपनू वो अमल गुनागुण थईने आपनी जिंदगी में वापस आवे छे। आ स्टोरी से हमें सिर्फ इतनो मैसेज आपू चाहे छे के कोई नी मदद करसो तो एक दिवस खुदा तमारी मदद करसे। दोस्तों उम्मीद छे आ कहानी आपने पसंद आवी हसे। दोस्तों जिम हमारी एक आपसे उम्मीद होई छे कि आप शेयर करसो हमारा आ वीडियो ने ज़्यादा जितना आपना मुमिनीन तक पहुँची सकता हो शेयर करजो अने हजी सुधी सब्सक्राइब नहीं करूँ सब्सक्राइब करजो, लाइक करजो, कमेंट्स करजो। शुक्रिया दोस्तों, नजनीम से इवी रीते जुड़ा रहजो।